حيدر. الله أكبر الله أكبر. ذبح الحسين يا حيدر, ذبح الحسين يا حيدر. الله أكبر الله أكبر. ذبح الحسين يا حيدر, ذبح الحسين. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين, وصلى الله على سيد الأنبياء والمرسلين, سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا أبي القاسم محمد. وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. الله صلى على محمد وعلى محمد. صلى الله عليك يا أبا عبد الله, صلى الله عليك يا ابن رسول الله, صلى الله عليك يا مظلوم يا شهيد بأرض كربلاء. السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين, واللعنة الدائمة الباقية على أعدائهم أجمعين منذ عداوتهم إلى قيام يوم الدين. أما بعد, فقد قال الله الحكيم في كتابه الكريم, بسم الله الرحمن الرحيم, لا يكلف الله نفسا إلا وسعها, صدق الله العلي العظيم. اللهم صل على محمد. Respected مؤمنين and مؤمنات, السلام عليكم ورحمة الله وبركاته. الله سبحانه وتعالى کوئی پن انسان نے એની તાકત કરતાં વધારે તકલીફ નથી આપતો. દીન જે અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ લોકોની હિદાયત માટે આ દુનિયામાં મોકલાવ્યો છે, એ દીન અમારી જિંદગીની જરૂરત છે. દીનમાં કોઈ જાતની તકલીફ નથી, દીનમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી, જો આપણે એને જરૂરત સમજતા હોય તો. કેમ કે જરૂરત ઇન્સાનને પસંદ હોય છે, જરૂરતથી ઇન્સાન મોહબ્બત કરે છે, જરૂરત માટે ઇન્સાન કોશિશ કરે છે. એના માટે જરૂરી છે કે ઇન્સાન પોતાને સમજે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ એના માટે દીન મોકલાવ્યો છે તો એનું કારણ શું છે, શા માટે અલ્લાહ તરફથી દીન મોકલાવવામાં આવ્યો છે કે જે અમારી જરૂરત છે. ગઈકાલે મેં આપની ખિદમતમાં સેવામાં સૂરે બની ઇસરાઈલની આયત નંબર 17ની તિલાવત કરી હતી, જેમાં અલ્લાહ ફરમાવે છે, વલકદ કરમના બની આદમ, અમે ઔલાદ આદમને દીન આપીને ઇજ્જત આપી છે. આ દુનિયામાં અલ્લાહની જેટલી પણ મખલૂક છે એમાં સૌ કરતાં ઓનરેબલ અને ઇજ્જતવાળી મખલૂક ઇન્સાન છે. وحملناهم في البر والبحر, અને ઇન્સાનને જમીન ઉપર અને દરિયા ઉપર કંટ્રોલ આપ્યો છે, કે ઇન્સાન જમીનમાં ટ્રાવેલ કરી શકે છે, ઇન્સાન દરિયાઓમાં સફર કરી શકે છે. તમામની તમામ વસ્તુઓ અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ ઇન્સાન માટે પેદા કરી છે અને ઇન્સાનના કબજામાં આપી છે. ورزقناهم من الطيبات, અને ઇન્સાનની તમામ મખલૂકાતમાં સૌ કરતાં વધારે ઇજ્જત આ છે કે અલ્લાહ તમામ મખલૂકને રિસ્ક આપે છે, પણ જ્યારે ઇન્સાનને રિસ્ક આપવાની વાત કરી તો અલ્લાહ કહે છે, અમે ઇન્સાનને પાકીઝા રિસ્ક આપ્યું છે. જે વસ્તુઓ અલ્લાહે જાનવર માટે હરામ હલાલ કરી છે,
એ વસ્તુઓ અલ્લાહે ઇન્સાન માટે હરામ કરી છે. જાનવર અને ઇન્સાનમાં ફર્ક એટલો જ છે કે જાનવરની જરૂરત દીન નથી, ઇન્સાનની જરૂરત દીન છે. એટલે જે વસ્તુઓ જાનવર માટે ખાવા માટે હલાલ છે, જેને જાનવર ખાય છે, એ જ વસ્તુઓ ઇન્સાન માટે હરામ છે. કેમ કે અલ્લાહ કહે છે અમે ઇન્સાનને પાકીઝા રિસ્ક આપ્યો છે. ડેડ બોડી જાનવર માટે હલાલ છે, ઇન્સાન માટે હરામ છે. બ્લડ લોહી જાનવર માટે હલાલ છે, ઇન્સાન માટે હરામ છે. અને ખાલી આટલું જ નહીં, આ દુનિયામાં કેટલા એવા જાનવરો છે જેની ખોરાક જે છે એ નજાસત છે, એ પેટ પોતાનું નજાસતથી ભરે છે, પણ ઇન્સાન માટે અલ્લાએ નજીસ ખોરાક નથી રાખી. અલ્લાહ કહે છે ઇન્સાનના સર ઉપર અમે ઇજ્જતનો તાજ રાખ્યો છે, એટલે ઇન્સાનને અમે પવિત્ર અને પાકીઝા રિસ્ક આપ્યું છે. આટલી બધી ઇન્સાનની અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફથી ઇજ્જત અને ઓનર કઈ જગ્યા માટે છે? કેમ કે આપણે ઇન્સાન છીએ, આપણે દુનિયામાં છીએ, આ ઇજ્જત અમારા માટે શા માટે છે? દુનિયા માટે છે. અલ્લાહે કંટ્રોલ આપ્યો છે દુનિયા માટે, અલ્લાહે ઇન્સાનને પાકીઝા રિસ્ક આપ્યો છે દુનિયા માટે, અલ્લાહે ઇન્સાનને ઓનરેબલ બનાવ્યો છે દુનિયા માટે. પણ કુરાનમાં અલ્લાહ કહે છે એ લોકો, આ દુનિયા ફક્ત તમારા માટે નથી, આ દુનિયામાં તમારું સ્ટેજ છે વેરી શોર્ટ છે, એક ટૂંકી મુદ્દત માટે તમે દુનિયામાં રહેવાના છો, અને પછી હંમેશાની જિંદગી માટે અહીંયાથી તમે એ તરફ ટ્રાન્સફર થઈ જશો. એનું નામ આખરત છે. પણ જો તમને ઇજ્જત મેં આપી છે જે તમારા માટે જરૂરત છે, કેમ કે તમે ઇન્સાન છો, અને જો તમને એમ જોતું હોય, તમે એમ ડિઝાયર કરતા હોય કે આ ઇજ્જત તમારા માટે હંમેશાની જિંદગીમાં બાકી રહે, હંમેશાની, અહીંયા ઇન્સાન જે છે બે ઇજ્જત હોય, ઇન્સાન બરદાશ્ત કરી શકે છે, અહીંયા ઇન્સાનને કોઈ સલામ કરવાવાળું ન હોય, અહીંયા ઇન્સાન બરદાશ્ત કરી શકે છે, અહીંયા રહેવા માટે મકાન ન હોય, અહીંયા ઇન્સાન બરદાશ્ત અને સબ્ર કરી શકે છે, અહીંયા ખાવા માટે કોઈ વસ્તુ ઇન્સાન પાસે ન હોય, ઇન્સાન સબ્ર કરી શકે છે કે આ દુનિયાની જિંદગી હંમેશા માટે નથી, પણ આખરતની જિંદગી જે છે એ હંમેશા માટે છે. જો તમને એમ જોતું હોય, જો તમે એમ ડિઝાયર કરતા હો, તમારી તમન્ના એમ હોય કે હંમેશાની જિંદગી માટે તમારા પાસે ઓનર હોય, ઓનર અને પાકીઝા રિસ્ક હોય, તો તમારા માટે જરૂરી છે કે આયત નંબર 70 જે સૂરે બની ઇસરાઈલની છે એના પછીની જે આયત છે, આયત નંબર 71, એને વાંચો, એની તિલાવત કરો, એના પર વિચારણા કરો, એના ઉપર પોન્ડર કરો, એને સમજો, અને સમજીને પોતાની જિંદગીમાં તમે અપનાવો, જેથી અલ્લાહ તમને જેવી રીતે દુનિયામાં ઇજ્જત આપ્યો છે, ઓનરેબલ બનાવ્યો છે, આખરત જે હંમેશાની જિંદગી છે ત્યાં પણ તમારા માટે હંમેશા માટે ઇજ્જત હોય. આયત જે છે આટલી જ નથી, આયત એનો કન્ટિન્યુએશન જે છે એ આયત નંબર 71માં છે. અલ્લાહ ફરમાવે છે વલકદ કરમના બની આદમ વ હમલનાહુમ ફિલ બરરી વલ બહર વ રઝકનાહુમ મિન અત-તૈયબાત વ ફદ્દલનાહુમ અલા કસીરિમ મિમ્મન ખલકના તફ્ઝીલા. જેટલી પણ અમે મખલૂક પેદા કરી છે, સૌ કરતા મહાન અને ઇજ્જતવાળો જે છે એ ઇન્સાન છે. પછી આયત નંબર 71માં કહે છે યૌમ નદઉ કુલ્લ ઉનાસિમ બિ ઇમામિહિમ.
આ ઇજ્જત તમને આપી છે અહીંયા ફક્ત જલસા કરવા માટે નહીં, અહીંયા ફક્ત જે છે ટાઈમ તમારો વેસ્ટ કરવા માટે નહીં, અહીંયા ફક્ત દુનિયા કમાવા માટે નહીં. હા, આ ઇજ્જત શા માટે છે? જ્યારે તમે કયામતના દિવસે મારી સામે હાજર થશો ત્યારે અમે તમને દરેક ઇન્સાનને એના ઇમામની સાથે બોલાવશું. અલ્લાહ શું કહે છે? થોડીક તમારી તવજ્જો જે છે તમારું ધ્યાન દોરવા માંગુ છું અને હું મારા ટોપિક ઉપર જલ્દી આવું છું. તમે જ્યારે કયામતમાં આવશો તો અમે દરેક ઇન્સાનને એના ઇમામની સાથે બોલાવશું. જે તમને ઇજ્જત આપી છે એ ઇજ્જતની સાથે નહીં, જે તમને પાકીઝા રિસ્ક આપ્યો છે એ રિસ્કની સાથે નહીં, જે કંટ્રોલ તમને આપ્યો છે કયામતના દિવસે એ કંટ્રોલ સાથે અમે તમને નહીં બોલાવીએ, અમે તમને ઇમામ સાથે બોલાવશું. તમારા શરીર માટે અમે તમને પાકીઝા રિસ્ક આપ્યું છે તો તમે ફક્ત શરીર નથી, શરીરની સાથે રૂહ પણ છે, તો રૂહ માટે પણ પાકીઝા રિસ્ક હોવું જોઈએ. એનું નામ છે ઇમામ. ઇમામ જે છે એ તમારા રૂહ માટે છે. જે દીન તમારી જરૂરત છે એ દીનને સમજાવવા માટે, એ દીન તમારા દિલોમાં ઉતારવા માટે, તમારા દિલોમાં યકીન પેદા કરવા માટે અમે ઇમામોને મોકલાવ્યા છે. જ્યારે તમે કયામતમાં આવશો તો અમે ઇમામની સાથે તમને બોલાવશું. એનો મતલબ શું છે? એનો મતલબ એ છે, અત્યારે આ જિંદગીમાં જેવી રીતે તમારા શરીર માટે રિસ્ક જે છે વસીલો છે કે તમે જીવી શકો છો, તમે સર્વાઈવ થઈ શકો છો, તમે આ દુનિયામાં રહી શકો છો. જો રિસ્ક ખુદા તરફથી ન હોય તો ઇન્સાન સર્વાઈવ ન થઈ શકે. જેવી રીતે તમારા શરીર માટે આ વસીલો પાકીઝા રિસ્ક છે, એવી જ રીતે તમારી રૂહ માટે પાકીઝા વસીલો ઇમામ છે. ઇમામ અને ઇમામ દરેક ઇમામ નહીં. રિસ્ક પાકીઝા છે શરીર માટે તો ઇમામ પણ એવો પાકીઝા હોવો જોઈએ જેની તહારત માટે અલ્લાહ કુરાનમાં આયત તતહીર નાઝિલ કરે. દરેક ઇમામની પાછળ નહીં જાતા કોઈ તમને કહે કે હું ઇમામ છું અને તમે એની પાછળ ચાલવા લાગો. નહીં, ઇમામ પણ પાકીઝા હોવા જોઈએ, કેમ કે રિસ્ક તમારું પાકીઝા છે. એટલે એવા ઇમામોની પાછળ ચાલજો, એવા ઇમામોથી મોહબ્બત કરશો, એવા ઇમામોને ફોલો કરજો જેના બારામાં ખુદા કહે છે ઇન્નમા યુરીદુલ્લાહુ લિયુઝહિબ અનકુમ રિસ અહલલ બૈત વયુતહહિરકુમ તતહીરા. જો તમે ઇમામને વસીલો નહીં બનાવો, અહીંયા તમારા માટે ઓનર છે, અહીંયા તમારા માટે કંટ્રોલ છે, અહીંયા તમારા માટે પાકીઝા રિસ્ક છે કે જે ટૂંકી જિંદગી છે પણ હંમેશાની જિંદગીમાં જો તમને પાકીઝા રિસ્ક જોતું હોય, હંમેશાની જિંદગીમાં જો તમને કંટ્રોલ જોતું હોય, હંમેશાની જિંદગીમાં જો તમને ઓનર જોતું હોય તો તમારી જિંદગીમાં ઇમામનો વસીલો જરૂરી છે. ક્યારેક તો અફસોસ થાય, આપણે રસૂલુલ્લાહની ઉમ્મત છીએ, આપણે ઇસના અશરી છીએ, આપણે કુરાનમાં માનીએ છીએ. કુરાનમાં ક્યાં લખ્યું છે? કુરાનમાં, અરે ભાઈ, જેટલું કુરાનમાં લખ્યું છે બધું આપણે માનીએ છીએ, બધું કરીએ છીએ. કુરાનમાં તો ઘણું બધું લખ્યું છે, આપણે ક્યાં બધું કરીએ છીએ? કુરાનમાં લખ્યું છે કોઈનો માલ નહીં ખાઓ ખોટી રીતે. આપણે એવી રીતે ખાઈ જઈએ કે પછી આપણને ઓડકાર પણ ના આવે. જેટલી વાતો કુરાનમાં છે બધી વાતો આપણે એના પર અમલ કરીએ છીએ. અને આપણે પૂછીએ કે કુરાનમાં વસીલાની ક્યાં વાત છે? આ તો મેં તમારી સામે રાખી છે. અલ્લાહ કહે છે કયામતને દિવસે દરેક ઇન્સાનને અમે ઇમામ સાથે બોલાવશું. શા માટે ઇમામ સાથે બોલાવશું? અલ્લાહને જો જોતું હોય તો અલ્લાહ જે છે પોતવેળે જે છે બધું કરી શકે છે, ઇમામની શું જરૂર છે? પણ અલ્લાહ જે છે ઇન્સાન અને પોતાની વચમાં ઇમામને રાખ્યો છે. જેવી રીતે દુનિયામાં તમને હિદાયત જે છે એ ઇમામના વસીલાથી મળશે, એવી જ રીતે આખરતમાં તમને જહન્નમથી નજાત ઇમામના વસીલાથી મળશે. ઇમામના વસીલા વગર તમારા માટે બધું ખોટું છે, જરૂરી છે. અલ્લાહ સૌ પ્રથમ
આદમીને બનાવે છે. એ આદમી જે છે હઝરત આદમ અલૈહિસ્સલામ હતા. હવે હઝરત આદમને અલ્લાહ, બધાને ખબર છે અલ્લાહ જે છે બનાવે છે. શા માટે અલ્લાહ બનાવ્યો હઝરત આદમને? શા માટે બનાવ્યો? કેમ કે હઝરત આદમ જે છે આદમીઓ માટે વસીલો છે. દુનિયામાં અમે આટલા બધા છીએ, આપણે શું માનીએ છીએ અલ્લાહ, અલ્લાહના બારામાં કે અલ્લાહ દરેક વસ્તુ ઉપર કુદરત ધરાવે છે. હી હેઝ પાવર ઓવર ઓલ થિંગ્સ, ઇન્નહુ અલા કુલ્લી શૈઇન કદીર. આપણે દુનિયામાં કેમ આવ્યા? દુનિયામાં આપણે કેમ આવ્યા? મા બાપના વસીલાથી આવ્યા આપણે. અલ્લાહ માટે જરૂરી છે કે અમને જ્યારે દુનિયામાં મોકલાવે તો મા બાપનો વસીલો લે? અમારા માટે અલ્લાહ માટે જરૂરી છે? નહીં. જે ખુદા હઝરત આદમ અને હવાને વગર મા બાપે પેદા કરી શકે છે, એ અમને પણ પેદા કરી શકે છે. એમાં શું છે નવી વાત? એના માટે તો કંઈ છે જ નહીં કોઈ વસ્તુ. અલ્લાહ માટે ઇમ્પોસિબલ જેવું તો કાંઈ છે જ નહીં. અલ્લાહને શું જોતું હતું? અલ્લાહ બધા માણસોને જન્નતમાં વગર મા બાપે પેદા કરે, બરાબર છે? જ્યારે આપણે જન્નતમાં ખાઈને સાવ મોટા અને તાજા થઈ જઈએ, અલ્લાહ જિબ્રીલને કહે કે આને ધક્કો દે દો, દાર સલામે મોકલાવો, સેટ પૂરું થઈ જાત. હું શું છે, જિબ્રીલ આપણે ધક્કો દઈ દેતા આપણે દાર સલામમાં આવી જાત. પણ અલ્લાહે એમ નથી કર્યું. અલ્લાહ પાસે કુદરત તો છે, પણ અલ્લાહે એમ નથી કર્યું. અલ્લાહે મા બાપને દુનિયામાં આવવા માટે વસીલો બનાવ્યો છે, છે કે નહીં? આ તો આટલી મોટી મોટી વાત છે કે બચ્ચાઓ પણ સમજી શકે છે. અભણ માણસ જે છે, ઇગ્નોરન્ટ હોય, એ પણ સમજી શકે છે કે દુનિયામાં આવવાનો વસીલો કોણ છે? મા બાપ. કમાલની વાત છે, મુખ્તસર ટૂંકી એવી જિંદગી, અહીંયા આવવા માટે મા બાપ વસીલો છે, અને હંમેશાની જિંદગી માટે કોઈ વસીલો નહીં. હંમેશાની જિંદગી માટે તો કોઈ વસીલો હોવો જોઈએ. એ વસીલાનું નામ ઇમામ છે, નબી અને આલે નબી છે. હવે એમ નહીં કહો કે કુરાનમાં ક્યાં લખ્યું છે. ભાઈ કુરાનમાં તો લખ્યું છે, ખાલી રમઝાન મહિનામાં કુરાન ખોલશો તો કાંઈ નહીં દેખાય, આડા દિવસોમાં કુરાન ખોલો તો દેખાશે બધું. જનાબે સુલેમાન કેવા નબી હતા, મહાન નબી હતા. જનાબે સુલેમાન એક દિવસ બેઠા હતા, કેમ કે કંટ્રોલ હતો એનો બધો, હવા ઉપર, જીન ઉપર, ક્લાઉડ ઉપર, વિન્ડ ઉપર, બધા ઉપર કંટ્રોલ હતો. અલ્લાહ જનાબે આદમ, જનાબે સુલેમાનને બહુ કંટ્રોલ આપ્યો હતો, આટલા મોટા બાદશાહ. બર્ડ્સ જે છે, જ્યારે જનાબે સુલેમાન બેસતા તો બર્ડ્સ જે છે પોતાના વિંગને આમ ઓપન કરીને એના ઉપર સાયો કરતા. ઘણી બધી બર્ડ્સ, ઓનર હતું જનાબે સુલેમાન માટે. એમાંથી એક બર્ડ્સ જે છે મિસ થાય છે તો થોડુંક જનાબે આદમ ઉપર, જનાબે સુલેમાન ઉપર તડકો આવ્યો. સનલાઇટ તો આમ જોવે છે, પછી કહે છે કે આ જગ્યા કેમ ખાલી છે, અહીંયા કોણ હતું? તો જે કામ કરવાવાળા હતા બધા કીધું કે અહીંયા જે છે એક બર્ડ જેનું નામ જે છે હુદહુદ છે, એનું નામ હુદહુદ છે બર્ડનું. ખબર નથી અહીંયા હોય કે નહીં, પણ ખાલી બર્ડ સમજી લો બસ, એનું નામ હુદહુદ છે. ત્યારે જનાબે સુલેમાન કહે છે કે વિધાઉટ માય પરમિશન, મારી રજા વગર જે છે એ કેમ? હવે જો આવશે તો હું એને કતલ કરીશ, એને સજા આપીશ, અથવા તો કોઈ એવી ન્યૂઝ લાવે કે જે મારા માટે નવી હોય. એ બર્ડ જે છે એ આવે છે, જનાબે સુલેમાન કહે છે કે ક્યાં? તો કે નબી ખુદા, બસ મને એમ થયું કે હું થોડોક આઉટિંગ માટે જાઉં, તો હું આઉટિંગ માટે ગયો તો એક જગ્યા ઉપર મેં એક રાણીને જોયા જે હુકુમત કરે છે. પણ નબીએ ખુદા, હું જોઈને મારી આંખો ખુલ્લી રહી ગઈ. એ રાણીનો જે થ્રોન જે છે ને, એ આટલું સુંદર છે, સો બ્યુટીફુલ. તો કે સાચું કહે છે? તો કે હા, દરબાર લાગેલું, તો બધા બેઠા હતા દરબારમાં. ત્યારે જનાબે સુલેમાન કહે છે, કોણ છે તમારામાંથી જે એ તખ્ત જે છે, એ થ્રોન જે છે મારા પાસે અત્યારે લઈ આવે, અહીંયા અત્યારે જ તે. બધા કહે છે હા બિલકુલ, તમે હુકમ કરો બિલકુલ. એક ઊભો થાય છે કે એક કલાકમાં, એક કહે છે કે અડધી કલાકમાં, એક કહે છે કે 20 મિનિટમાં. તો કે નહીં, અત્યારે, એટલે અત્યારે જ તે,
અત્યારે આટે અત્યારે જ તે કુરાન કહે છે વમન ઇન્દહુ ઇલ્મુ મિનલ કિતાબ, જેની પાસે કુરાનનું અલ્લાહની કિતાબનું થોડું ઇલ્મ હતું, ઈ ઊભો થાય છે અને ઊભો થઈને કહે છે એ નબી ખુદા હું લાવવા માટે તૈયાર છું, બ્લિંક એન આય, તમારી પા પલક જે છે ઝપકશે નહીં, આમ કરશો નહીં કે આવી જશે. જનાબે સુલેમાન, આપણે કેટલી વખત કરીએ છીએ આંખ, હજી જનાબે સુલેમાને આમ કર્યું નહીં કે ત્યાં હતું થ્રોન હતું. આ કુરાનમાં સ્ટોરી છે. આ હતું. હું તમને એક સવાલ કરું છું, આપણે બધા બેઠા છીએ, આપણે નબી છીએ નહીં ને? દાવો નહીં કરતા, આપણે નબીના માનવાવાળા છીએ. આપણે આપણે બધાએ નબીને માનવાવાળા છીએ. આપણે નબી નથી. બની શકે છે કે આપણું ઇલ્મ જે છે આટલું ન હોય, આપણું ઈમાન આટલું ન હોય, પણ નબીનું ઈમાન કેટલું હોય છે? જ્યાં સુધી નબી પાસે સાચું અને કમ્પ્લીટ ઈમાન ન હોય ત્યાં સુધી નબી બનતો જ નથી. નબી બનવા માટે પહેલી જરૂરત છે કે દિલમાં નૂરે ઈમાન હોવું જોઈએ. સુલેમાન અલ્લાહના મહાન નબી, અલ્લાહે સુલેમાનને આટલો કંટ્રોલ આપ્યો, જનાબે સુલેમાન પાસે આટલું ઈમાન, ફ્રોન જોવે છે. જનાબે સુલેમાનને શું જરૂરત હતી? અલ્લાહ મને આ વસ્તુ જોવે છે, મને પસંદ આવી ગઈ છે, મને આપ. કહે ને બે રકાત નમાઝ પડવી જોઈએ, નમાઝ પડીને દુઆ કરવી જોઈએ. પણ જનાબે સુલેમાને, જનાબે સુલેમાન પાસે પોતે પણ શક્તિ હતી, એની પાસે પણ તાકાત હતી, પણ પોતે એ થ્રોનને પોતાની પાસે ન લાવ્યા, બીજાને કીધું કે કોણ છે? કમાલ છે, સુલેમાન કરતા ખુદામાં કોઈ માનવા વાળું હોય? સુલેમાન કરતા વધારે ખુદામાં કોઈ માને? એ સુલેમાન નબી, શા માટે વસીલો તમે લ્યો છો? તમે તો નબી છો, તમે તો ઈમાનથી ભરેલા છો, તમે તો અલ્લાહમાં માનો છો. અલ્લાહને કહો કે એ થ્રોન અહીંયા લઈ આવે. નહીં, જનાબે સુલેમાને આ વાત કરી, વસીલાની વાત કરી. હું તમને ફક્ત આટલું જ કહેવા માંગુ છું કે અમારા માટે કયામત સુધી જેટલા પણ લોકો આવવાના છે, અમારા માટે કોઈ વસીલો નથી, અમારા માટે અલી વસીલો છે. કેમ કે જે સુલેમાનની મદદ કરે છે, જેને સુલેમાન વસીલો બનાવે છે, એની પાસે કિતાબે ખુદાનું થોડુંક ઇલ્મ હતું. અલી ઈ હસ્તી છે જેની પાસે કિતાબે ખુદાનું પૂરું ઇલ્મ હતું. થોડાક થોડાક હજી આગળ આવી જાય તો સલવાત પડી, સલવાત પડતા પડતા અલ્લાહુમ સલ્લ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. الله نا نبی جے એવા ઇન્સાનને વસીલો બનાવી શકે છે પોતાના કામ માટે જેની પાસે કિતાબે ખુદાનું થોડુંક ઇલ્મ હતું. તો જેની પાસે કિતાબે ખુદાનું પૂરું ઇલ્મ છે, અમે એને વસીલો કેમ ન બનાવીએ? એમાં કેવી શંકાની વાત છે કે કુરાનમાં નથી? કુરાનમાં બધું છે, ઘણા બધા એવા એક્ઝામ્પલ છે. અલ્લાહ ઇન્સાનોને પેદા કરવા માટે સૌ પ્રથમ જનાબે આદમને બનાવે છે. જનાબે આદમ કેવી રીતે બન્યા? માટીથી. ચાર એલિમેન્ટ્સ હતા, જેને કહે છે અનાસિર અરબા. ચાર એલિમેન્ટ્સ, સોઇલ, વોટર, ફાયર, એર. માટી, પાણી, આગ અને હવા. કયા નવી વાત હતી કે જનાબે આદમ આ બધા જેટલા ફરિશ્તાઓ હતા ઇન્ક્લુડિંગ શૈતાન બધા જોતા હતા કે આદમ કેમ બને છે. બધા જોતા હતા કે જનાબે આદમ, જિબ્રાઇલ આવે છે જમીનથી માટી લઈ ગયા, એમાં પાણી નાખવામાં આવ્યું, જેવી રીતે અલ્લાહ જે છે એને તૈયાર સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું. અલ્લાહ કહે છે કે સજદો કરો આદમની સામે, નમો, ઝૂકો, સજદો કરો. બધા સજદો કરે છે,
શૈતાન કહે છે કે હું નહીં, શૈતાન કહે છે હું સજદો નહીં કરું. આ કુરાન મજીદમાં આ જે જનાબે આદમની ખિલકત અને શૈતાનની વાત જે છે ઘણી જગ્યા ઉપર અલ્લાહ રિપીટ કરી છે. એનો મતલબ છે કે અંદર કંઈક છે સમજવા જેવું છે. એટલે અલ્લાહ જે છે અગેન એન્ડ અગેન ઘણી જગ્યા ઉપર અલ્લાહ રિપીટ કર્યું છે. તો શૈતાન કહે છે કે હું સજદો નહીં કરું. અલ્લાહ કહે છે કે શા માટે? તો કે તું આને એટલે આદમને માટીથી બનાવ્યો છે અને મને તું ફાયરથી બનાવ્યો છે. આદમ બન્યા ચાર એલિમેન્ટ્સથી, ત્રણને ઇગ્નોર કરે છે. ત્રણની વાત નથી કરતો, એકની જ વાત કરે છે. એટલે જૂના શૈતાનની આદત છે કે ત્રણમાંથી જે ચોથું હોય એની તમે ઇનકાર કરો. આ જૂના શૈતાનની આદત છે. જો કે અલ્લાહે એમ નથી કીધું કે સ્ટ્રક્ચર તારે તૈયાર થઈ જાય તો સજદો કરો. અલ્લાહે એમ કહ્યું કે જ્યારે હું મારી રૂહ ફૂંકું ત્યારે સજદો કરજો. વાત સમજણ પડે છે ને? હવે એક વાત કહેવા માંગુ છું, શા માટે શૈતાન મનાઈ કરે છે કે હું સજદો નહીં કરું? કેમ કે શૈતાનની નજર જે છે એ જનાબે આદમના શરીર ઉપર હતી, રૂહ ઉપર નહોતી. સ્ટ્રક્ચર ઉપર હતી, રીઝન ઉપર ન હતી. શરીર ઉપર હતી, આત્મા ઉપર ન હતી. સજદો જે છે જનાબે આદમના શરીરને નહોતો, જનાબે આદમની રૂહને હતો. કેમ કે અલ્લાહ કહે છે જ્યારે હું રૂહ ફૂંકું ત્યારે સજદો કરજો. જોયું શૈતાન શું છે? શૈતાન આપણે ત્યાં મિમ્બરની ઇજ્જત લાકડાના હિસાબે નથી, એની નિસ્બત જે છે રસૂલની સાથે છે. એટલે છે આલમની નિસ્બત, આલમની ઇજ્જત અને રિસ્પેક્ટ જે છે કપડાના હિસાબે નથી, આની નિસ્બત જે છે અબુલ ફઝલ અબ્બાસની સાથે છે. ઝરી જે છે, ઝરી જે છે એની ઇજ્જત જે છે મેટલના હિસાબે નથી કે આમાં સિલ્વર લાગેલું છે, આમાં ગોલ્ડ લાગેલું છે, આમાં ડાયમંડ લાગેલા છે. નહીં, આની નિસ્બત જે છે ઝરીહે હુસૈનથી છે. કરબલાની ખાક ઇજ્જત વાળી ખાકના હિસાબે નથી, કેમ કે એમાં હુસૈનનું લોહી શામિલ છે. જો કોઈ મુસલમાન, જો કોઈ મુસલમાન જાહિરને જોવે અને નિસ્બતને ન જોવે, અલબના કપડાને જોવે, હઝરત અબ્બાસથી નિસ્બત ન જોવે, મિમ્બરના લાકડાને જોવે, રસૂલુલ્લાહથી નિસ્બત ન જોવે, ઝરીના મેટલને જોવે, ઝરીની નિસ્બતને ન જોવે, આ કુરાની અકીદો નથી, શૈતાની અકીદો છે. આ તો શૈતાની અકીદો છે. આ જે છે ઇસ્લામી અને કુરાની અકીદો નથી. કેમ કે શૈતાન જે છે એ ફક્ત શરીર તરફ જોયો છે, રૂહ તરફ નહીં. અલ્લાહ કહેવા માંગે છે જેવી રીતે આદમ તમારા માટે જરૂરી છે કે તમે રિસ્પેક્ટ કરો, હવે ઓલાદે આદમ દુનિયામાં આવશે એના માટે જરૂરી છે હું જેને જેને મોકલાવું. પછી એમ નહીં કહેતા અમારી જેમ બે આંખો છે, અમારી જેમ એની પાસે બે પગ છે, અમારી જેમ એની પાસે બે હાથ છે. અરે બે હાથ ને બે પગ તો છે, પણ નિસ્બત એની ખુદા તરફ છે. મોકલનાર ખુદા છે, મોકલનાર અને બનાવનાર તમે નથી. આજે દુનિયા અમને કહે છે શા માટે તમે અલી અલી કરો છો? અરે ભાઈ, અલીની નિસ્બત જે છે એ ખુદા તરફ છે. તો હું તમને કહું, આપણે શા માટે ખાને કાબાને આપણે જઈએ છીએ તો મસ્ત કરીએ છીએ કે નહીં? એની બ્લેસિંગ જે છે આપણે લઈએ છીએ કે નહીં, હાથ લગાડીને? કારણ શું છે? અહીંયા દારેસલામમાં ખાને કાબા કરતાં ઘણા એવા મકાનો જે છે સારા સારા અને એક્સપેન્સિવ છે, છે કે નહીં? ખાને કાબા તો ખાલી એક ક્યુબિક છે, બીજું કાંઈ છે જ નહીં.
એમાં કાંઈ માર્બલ અંદર નથી લાગેલા, પથ્થર છે, પથ્થર. એના ઉપર કપડું જે છે એ પણ બહુ એક્સપેન્સિવ નથી. આપણે જે છે એને મસ્ત કરીએ છીએ, આપણે એની તાઝીમ કરીએ છીએ, બ્લેસિંગ લઈએ છીએ. શા માટે? કેમ કે અહીંયા જેટલા પણ એક્સપેન્સિવ હાઉસીસ છે એની નિસ્બત અલ્લાહ તરફ નથી, એ ઘરની નિસ્બત અલ્લાહ તરફ છે. ભલે એક્સપેન્સિવ નથી પણ નિસ્બત અલ્લાહ તરફ છે. ઘણી બધી એવી કિતાબો છે જે લાખોના હિસાબે જે છે સેલ થાય છે. ગમે એટલો મોટો રાઇટર હોય, આપણે એ કિતાબને લઈને આપણે કિસ નથી કરતા, માથા ઉપર નથી રાખતા. કુરાનને આપણે કિસ કરીએ છીએ, માથા ઉપર રાખીએ છીએ. અરે ભાઈ શા માટે કરો છે? ને અલ્લાહની કિતાબ છે, અલ્લાહ કાબા અલ્લાહનું ઘર છે, કુરાન અલ્લાહની કિતાબ છે. રસૂલુલ્લાહનું નામ આવે આપણે સલવાત પઢીએ છીએ, મુહમ્મદ અરબી સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ. બીજા કોઈનું નામ આવે છે, મોટા મોટા શેઠિયાઓ હોય છે, મોટા મોટા દુનિયામાં પૈસાવાળા હોય છે. કોઈ દિવસ તમે જે છે બિલગેટનું નામ આવ્યું ને તમે સલવાત પડી? અહીંયા તમારા શહેરમાં જે છે કેટલા મોટા મોટા પૈસાવાળા હશે? અરે સલવાત તો સલવાત, આપણે સલામ પણ નથી કરતા. શા માટે? કેમ કે અલ્લાહના રસૂલ જે છે એ યતીમ હતા. અલ્લાહના રસૂલ પાસે જે છે માલ અને મિલકત હતી નહીં, પણ એની નિસ્બત જે છે ખુદા તરફ છે. રસૂલુલ્લાહ અલ્લાહના રસૂલ. સફા અને મરવા આપણે રિસ્પેક્ટ કરીએ છીએ, અરફાત મેદાને અરફાત, મુઝદલિફા, મીના, કુરબાનીનું જાનવર બધાની આપણે તાઝીમ કરીએ છીએ. શા માટે? કેમ કે આ તમામ વસ્તુઓ અલ્લાહની નિશાની છે, નિસ્બત જે છે ખુદા તરફ. કાબાની નિસ્બત અલ્લાહ, કાબાની ઇજ્જત અલ્લાહ માટે, કેમ કે જે છે કાબા બૈતુલ્લાહ છે. કુરાનની રિસ્પેક્ટ અલ્લાહ માટે, કેમ કે એ કિતાબુલ્લાહ છે. નબીની રિસ્પેક્ટ અલ્લાહ માટે, કે એ રસૂલુલ્લાહ છે. દરેક વસ્તુની જે ત્યાં મોજૂદ છે મક્કામાં આપણે રિસ્પેક્ટ કરીએ છીએ, કેમ કે એ અલ્લાહ તરફ નિસ્બત છે. અમે પણ એ જ કહીએ છીએ, અમે અલીને વસીલો બનાવીએ છીએ, કેમ કે અલી જે છે એ વલીયુલ્લાહ છે. અલી વલીયુલ્લાહ છે, નિસ્બત અલ્લાહ તરફ છે, વલીય ખુદા છે, વલીય ખુદા. કોઈ એક એવું તમે કહો કે આવું નામ જે છે તમને કોઈ જગ્યા ઉપર દેખાય. ઘણા માણસો કહે છે ભાઈ તમે જે છે યા અલી મદદ કહો છો, ને યા અલીનો તમે નારો મારો છો, ને નારે હૈદરી કહો છો, ને યા અલી મદદ કહો છો. તો તમે ખુદાને કેમ નથી બોલાવતા? એ હોવું જોઈએ ને ભાઈ. ભાઈ આપણે બસ ચાલતા થાય ને ઠેસ લાગીને બસ પડવાની તૈયારીમાં હતા, તો આપણે કેવું જોઈએ? યા અલ્લાહ કેવું જોઈએ કે નહીં? હા કેવું જોઈએ, પણ આપણે નથી કહેતા, આપણે યા અલી કહીએ છીએ. નથિંગ રોંગ, હા કાંઈ છે નહીં આમાં. તમે અલ્લાહને કેમ નથી બોલાવતા? તમે અલીને કેમ બોલાવો છો? અરે ભાઈ અલ્લાહનું નામ પણ અલી છે, તમને શું ખબર અમે ક્યાં અલીને બોલાવીએ છીએ? અમે એમ તો નથી કહેતા યા અલી ઇબને અબી તાલિબ મદદ કયો છો તમે, એમ નહીં. યા અલી ઇબને અબી તાલિબ નથી કહેતા, અમે કહે છે યા અલી મદદ. તમને શું ખબર કે અમે ક્યાં અલીને બોલાવીએ છીએ? અર્શવાળા અલીને બોલાવીએ છીએ કે ફર્શવાળાને? તમને શું કહે? નહીં અમને તો બધી ખબર છે તમે ક્યાં અલીને બોલાવો. અરે કમાલની વાત છે, કમાલની વાત છે. તમે જો માનવા માટે ન આવો તો એમ માનો છો કે રસૂલોનાને કાંઈ ખબર નહોતી, અને જો માનવા માટે આવી જાય તો અમારા દિલમાં શું છે એ પણ તમને ખબર છે. કમાલની વાત છે. બસ ફરક એટલો જ છે, તમને ખબર છે અમે ક્યાં અલીને બોલાવીએ છીએ, ફરક એટલો જ છે. અમે બોલાવીએ છીએ, તમે નથી બોલાવતા. કોઈ એવો નામ, હું ખાલી અમારા જવાન બચ્ચાઓને કહું છું, ભાઈઓને કહું છું, કે કોઈ એવો નામ બતાવો જે અલી કરતા વધારે પાવરફુલ હોય. કોઈ એવો નામ બતાવો અલી કરતા જે વધારે પાવરફુલ હોય. એક મૌલાના જે છે સ્પીચ કરતા હતા કે યા અલી મદદ શું કહો છો તમે, અલી શું તમને બચાવશે?
બસ એ એક જવાનને કે કમ ફોરવર્ડ. પછી એની પાસે પેન હતી તો કે આ પેન લ્યો. એને પેન લઈ લીધી કે મને પાછી આપો. પાછી આપી. બીજાને બોલાવ્યો કે અહીંયા આવો, ટેક ધીસ પેન. એને પેન લઈ લીધી. પાંચ સાત ને પાંચ સાત ને બોલાવીને કહે છે કે પેન લ્યો તો ને પેન લઈ લીધી. બધાએ જ્યારે સમજી ગયા પછી એને કીધું એ અલી આવીને પેન લઈ જાઓ, આવીને પેન લઈ જાઓ. પાંચ સાત વખત બોલાવે છે, એ અલી આ પેન મારા હાથમાં છે, આવીને લઈ જાઓ. હાથમાં જ પેન રહી. તો પછી કહે છે જોયું તમે, હું તમને કીધો કે આવીને પેન લઈ જાઓ, તમે આવીને લઈ ગયા. શા માટે? કે કેમ તમે જીવતા છો? હું તમને કીધો કે પેન આવીને લઈ જાઓ, તમે લઈ ગયા પાંચ સાત જણા આવીને મારી પાસેથી. શા માટે? કેમ કે તમે જીવતા છો. અલીને પાંચ સાત વખત બોલાવ્યો અને કીધું કે પેન આવીને લઈ જાઓ, એ આવીને લઈ ન લઈ ગયા. કેમ કે અલી તો જીવતા છે જ નહીં. એક બેઠો હતો ચક્રમ, ઊભો થયો, ઊભો થઈને એક ઠોંસો માર્યો અને બે ત્રણ દાંત તોડી નાખ્યા. દાંત તોડીને કહે છે કે હવે ખુદાને બોલાવો કે તારા દાંત જશે સરખા કરે. શું કહે છે? ખુદાને બોલાવો. તું જો તારી પાસે આટલું સારું ઈમાન હોય તો ખુદાને બોલાવો. મારે જોવું છે કેમ જિબ્રીલને મોકલાવે અને તારા દાંત જે છે બધા સરખા કરી નાખે. પ્રેક્ટિકલ તો એક્ઝામ્પલ છે જ નહીં. પછી એને કીધું આ દુનિયામાં જે અઝાનની આવાજ છે, આ દુનિયામાં જે લા ઇલાહા ઇલ્લલ્લાહ છે, આ દુનિયામાં જે મુહમ્મદુર રસૂલુલ્લાહ છે, જ્યાં સુધી લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ છે ત્યાં સુધી અલી જીવતા છે. અરે અલી ન હોત તો ક્યારનું લા ઇલાહા ઇલ્લલ્લાહ અને મુહમ્મદુર રસૂલુલ્લાહ જે છે ફિનિશ થઈ ગયું હોત. આ તો અલીના પ્રતાપ છે. ક્રેડિટ ગોઝ ટુ અલી કે અત્યાર સુધી જીવ. હું કહું છું કે કોઈ પાવરફુલ નામ એવો બતાવો. હું આટલા માટે કહું છું, મારા જવાન ભાઈઓ, કદી પણ અલીને નહીં મૂકતા. જે લોકો કહે છે વસીલાને મૂકી દો, અલીને મૂકી દો, રસૂલ અને આલે રસૂલને મૂકી દો, એ ખોટું બોલે છે. ખોટું, જૂઠા લોકો છે એ લોકો. આપે ફરમાયું અન્નવરુ ઇલા વજહિલ વાલિદ ઇબાદા. રસૂલલ્લા ફરમાવે છે બાપના ચહેરા તરફ જોવું ઇબાદત છે. પ્રેમથી, લવથી, મોહબ્બતથી, નોટ વિથ એંગર, ક્રોધની સાથે નહીં, એ તો ગુના છે. બાપના ચહેરા તરફ જોવું ઇબાદત છે. પછી ફરમાવે છે અન્નવરુ ઇલા વજહિલ આલિમ ઇબાદા. સાંભળજો. પછી ફરમાવે છે રસૂલુલ્લાહ કે આલિમના ચહેરા તરફ જોવું ઇબાદત છે. આલિમ કોણ? આલિમ કોણ? જે અહલે બેતને વસીલો માનતો હોય, ઈ જે અહલે બેતથી દૂર લઈ જાય, ઈ આલિમ તો છે જ નહીં, એ તો મોટો ઝાલિમ છે. આલિમના ચહેરા તરફ જોવું ઇબાદત છે. પછી ફરમાવે છે અન્નવરુ ઇલા મુસહફ ઇબાદા. કુરાન તરફ જોવું ઇબાદત છે. બાપના ચહેરા તરફ જોશો તમને ઇબાદતનો સવાબ મળશે. આલિમના ચહેરા તરફ જોશો ઇબાદતનો સવાબ મળશે. કુરાન તરફ જોશો ઇબાદતનો સવાબ મળશે. પછી ફરમાવે છે અન્નવરુ ઇલલ કાબા ઇબાદા. કાબા તરફ જોવું ઇબાદત છે. પછી રસૂલુલ્લાહ ફરમાવ્યું યા અલી અના વ અંત અબવા હાઝિહિલ ઉમ્મા. હું ને તમે આ ઉમ્મતના બે બાપ છીએ. હું પણ બાપ છું, તમે પણ બાપ છો. જેવી રીતે વાલિદ અને બાપના ચહેરા તરફ જોવું ઇબાદત છે, કેમ કે અલી પણ બાપ છે. અલીના ચહેરા તરફ જોવું ઇબાદત છે. અલી અઅલમ ઉમ્મતી અલી.
મારી ઉમ્મતમાં સૌ કરતા મારા પછી વધારે કોઈ આલિમ હોય તો આલી છે. એટલે અલીના ચહેરા તરફ જોવું ઇબાદત છે. અલી મા અલ-કુરાન વલ-કુરાન મા અલી. અલી જે છે કુરાનની સાથે છે, કુરાન જે છે અલીની સાથે છે. અલી જે છે આ કુરાન જે છે ચૂપ છે, અલી જે છે બોલતા કુરાન છે. એટલે અલીના ચહેરા તરફ જોવું ઇબાદત છે. યા અલી મસલુકા મસલુલ કાબા, તમારી મિસાલ અને પેરેબલ જે છે એ કાબા જેવી છે. કાબા તરફ જોવું ઇબાદત છે તો તમારા તરફ જોવું ઇબાદત છે. ના, વાત સમજ નથી પડી. કોઈ એવું નામ બતાવો જે અલી કરતા વધારે પાવરફુલ હોય. રસૂલુલ્લાહની વાત નથી કરતો, રસૂલુલ્લાહ જે છે સરદાર છે. એક માણસ બાપના ચહેરા તરફ જોવે એ ઇબાદત કરે છે. સાંભળો છો ને બરાબર? બાપના ચહેરા તરફ જોવે છે એ ઇબાદત કરે છે. પણ એ સેમ ટાઈમ બીજી ત્રણ ઇબાદત જે છે એ મિસ કરે છે. કેમ કે એ કુરાન તરફ નથી જોતો, કેમ કે એ આલિમ તરફ નથી જોતો, કેમ કે એ કાબા તરફ નથી જોતો. એક જ ઇબાદતનો સવાબ મળે છે. જે કુરાન તરફ જોઈને ઇબાદત કરે છે એને પણ બીજી ઇબાદતનો સવાબ નથી મળતો, કેમ કે બાપ તરફ નથી જોતો, આલિમ તરફ નહીં, કુરાન તરફ નહીં. કાબા તરફ જે લોકો જોતા હોય છે એ ફક્ત કાબા તરફ જોવે છે, બીજી ત્રણ ઇબાદતનો સવાબ નથી મળતો. એક અલીની જાત છે જે બાપ પણ છે, કુરાન પણ છે, આલિમ પણ છે અને કાબા પણ છે. આટલી મહાન હસ્તીને મૂકીને શિયા ઇસના અશરી ક્યાં જાય છે? હા, ઘણા માણસો એમ કહેશે કે હા મૌલાના વાત તો સાચી છે, પણ મૌલા અલી ક્યાં છે અત્યારે? અમે તો દરેસલામમાં બેઠા છીએ. મૌલા અલી ક્યાં છે? અમારા અમને જે છે એ ચારે ચાર ઇબાદતનો સવાબ જોવે છે. બાપના ચહેરા તરફ જોવાનો, કુરાન તરફ જોવાનો, આલિમ તરફ જોવાનો, કાબા તરફ જોવાનો. રસૂલલ્લાહ કહે છે કે અલી જે છે એમાં ચારે ઇબાદતનો સવાબ છે. જો અલી તરફ જોવો તો મૌલા અલી તો દરેસલામમાં નથી. અમે તો એ ઇબાદતથી સવાબથી મહેરૂમ છીએ. અમે રસૂલલ્લાહે ફરમાયું, કોઈ પણ જમાનાના અલીવાળા હોય, મોહબ્બત અલી દિલમાં હોય, ઇબાદતથી મહેરૂમ નથી. ઝિક્ર અલી ઇબાદા, અલીનો ઝિક્ર કરો પોતાની મજલિસોમાં, પોતાની નશિસ્તોમાં, પોતાની ગેધરિંગમાં, પોતાની ફેમિલીમાં. જો તમે અલીનો ઝિક્ર કરશો તમને બધાએ સવાબ મળશે. પણ મૌલાના એ કેમ થઈ શકે? અમે તો જો અલીનો ઝિક્ર કરીએ તો દુશ્મન એટલા છે કે અમને તો જેલમાં નાખી દે, અમને તો કત્લ કરી દે. એવો જમાનો આવ્યો છે ને, એવો જમાનો હતો કે નામે અલી જો જબાન ઉપર આવે તો એની સજા જે છે મોત હતી. અલ્લાહના રસૂલે કીધું કે માયુસ નહીં થતા. જો એવો પણ જમાનો આવે કે તમે અલી અલી ન કરી શકો, હુબ્બ અલી ઇબાદા, અલીની મોહબ્બત ઇબાદત છે. જબાનથી નથી કહી શકતા તો દિલમાં તો મોહબ્બત રાખી શકો છો, તમને બધી ઇબાદતનો સવાબ મળશે. એક સલવાત પર મોહમ્મદ વા અલી મોહમ્મદ. હજી વાત પૂરી નથી થઈ. કોઈ એવું નામ બતાવો જે અલી કરતા વધારે પાવરફુલ હોય અથવા અલી જેવું પાવરફુલ હોય. કોઈ નામ નહીં, ખુદા અને રસૂલને મૂકીને વાત કરું છું. કોઈ નામ છે જ નહીં. ભલે કોઈ નબી હોય, ભલે કોઈ વલી હોય, ભલે કોઈ શહીદ હોય, અલી કરતા વધારે કોઈ નામ પાવરફુલ છે જ નહીં. કાબા તરફ જોવું ઇબાદત છે, બાપના ચહેરા તરફ જોવું ઇબાદત છે, આલિમના ચહેરા તરફ જોવું ઇબાદત છે, કુરાન તરફ જોવું ઇબાદત છે. જોવું ઇબાદત છે. હવે હું જે છે મારી શોપમાં બેઠો છું, મારી ઓફિસમાં બેઠો છું અને મને ખ્યાલ આવ્યો કે મારે સવાબ લેવો છે ઇબાદતનો. કસ્ટમર અત્યારે નથી અને મેં તસબી કાઢી અને હું કહેવા લાગ્યો, બાપા 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 બાપા, ફાધર ફાધર ફાધર. સવાબ મળશે?
નહીં મળે. હું કહેવા લાગ્યો કાબા 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 કાબા, નહીં મળે. હું કહેવા લાગ્યો કુરાન 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 કુરાન, સવાબ નહીં મળે. હું કહેવા લાગ્યો આલિમ 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 આલિમ, સવાબ નહીં મળે. અરે તમે જો એ ચહેરા તરફ એ તરફ નહીં જોવો તો સવાબ નહીં મળે. નામ લેવાથી ઇબાદત નથી, આ ફકત અલીનું નામ છે. જો તમે ક્યાં પણ હોય અલી અલી કરતા રહેશો તો પણ તમને ઇબાદતનો સવાબ મળશે. નામે અલી, નામે અલી. અલ્લાહે જે છે એ ખાસિયત રાખી છે મૌલા અલીના નામમાં. મારા જવાન ભાઈઓ, મારી જવાન બહેનો, અમારા માટે જરૂરી છે કે અમારા દિલમાં મોહબ્બત અલીથી દિલ જે છે ભરેલું હોવું જોઈએ, ભરેલું. શા માટે? કેમ કે અલી જે છે એ વસીલો છે. અહીંયા ઇજ્જત જોતી હોય, આખરતમાં ઇજ્જત જોતી હોય તો ઇજ્જતનું નામ નામે અલી છે. અલી જે છે કસીમુન નારે વલ જન્ના છે, જન્નત અને જહન્નમની વેચણી કરવા વાળા છે, ડિસ્ટ્રીબ્યુટર છે. અલીનો દામન હાથમાં હશે નજાત છે, અલીથી દૂર થઈ જશું અમારા માટે હલાકત છે, ડિસ્ટ્રક્શન છે. નજાત છે, નજાત. દુનિયાએ અલીનો સાથ નથી, દુનિયાએ અલીને સાથ આપ્યો જ નહીં. આટલી મહાન હસ્તી દુનિયા અલીને મૂકીને એક સાઈડ ઉપર ચાલી ગઈ, અલી એકલા રહી ગયા. ફક્ત અલી નહીં, જે જે પણ અલી પછી વસીલા છે દીન અને ઇસ્લામમાં ઇન્સાનની ઇજ્જત માટે, દુનિયાવાળાઓ એને મૂકીને દૂર ચાલ્યા ગયા. દુનિયા દૂર ચાલી જાય, અમારે એ વસીલાની પાસે રહેવાની જરૂરત છે. દુનિયાની હાલત ખરાબ છે, ક્યારે શું થઈ જાય અને આપણે જે છે એમ જ ચાલ્યા જઈએ અને દિલમાં અલીની મોહબ્બત ન હોય, ને દિવસ અને રાત 24 આવર્સ જે છે મોહબ્બત અલીની સમા જે છે દિલમાં રોશન હોવી જોઈએ. કરબલાનો બનાવ, કરબલાની ટ્રેજેડી શા માટે? કેમ કે દુનિયા અલીને મૂકીને એક સાઈડમાં ચલી ગઈ. જુઓ તો કેવી હાલત, કેવી હાલત. આટલી મહાન હસ્તી, મહાન હસ્તી એને પણ કત્લ કરે છે, એના ફરજંદને પણ કત્લ કરે છે. અને હુસેનના લોહીના પ્યાસા તો બધા હતા. આટલું મોટું લશ્કર મૌલા હુસેનને કત્લ કરવા માટે કોણ લોકો હતા જે પોતાને મુસલમાન કહેતા હતા, જે પોતાને મુસલમાન કહેતા હતા? એ માનતા ન હતા કે હુસૈન જે છે નજાત માટે વસીલો છે, હુસૈન જે છે એ અમારી ઇજ્જત માટે વસીલો છે. મિનિમમ જે આર્મી છે, મિનિમમ કિતાબોમાં એ 30,000ની છે, 30,000. આટલી નાની એવી ટોળીને કત્લ કરવા માટે 30,000? આટલી નાની એવી ટોળીને? પણ જ્યારે હુસૈન કરબલા આવ્યા, બીજી તારીખના કરબલા પહોંચે છે અને ત્રીજી તારીખથી યઝીદના લશ્કરો આવવા શરૂ થઈ ગયા. લશ્કરો જ્યારે આવતા તો આ કરબલામાં બહુ આવાજ કરતા, ઢોલ વગાડતા, જેથી મૌલા હુસૈનના બચ્ચાઓ ડરી જાય. જનાબે ઝૈનબ ફિઝાને બોલાવીને કહે છે આજે કોણ આવ્યું? તો કે શહેઝાદી, આજે હસીન ઇબ્ને નમીર આવ્યો છે. પાછું લશ્કર આવે છે, ફિઝા આજે કોણ આવ્યું? તો કે આજે હુરમલા આવ્યો છે. પાછું લશ્કર આવ્યું તો કે આજે કોણ આવ્યું છે? તો કે શહેઝાદી, આજે ઉમરે સાદ આવ્યો છે. એક એવું લશ્કર આવ્યું જેના આવવાથી કરબલામાં બહુ આવાજ કરવામાં આવી. જનાબે ઝૈનબ રોવા લાગ્યા, એ ફિઝા આજે કોણ આવ્યું છે? તો કે શહેઝાદી, આજે શિમર આવ્યો છે.
મહોરમની છઠ્ઠી તારીખ ઝૈનબ રોતા રોતા ભાઈની પાસે જાય છે. એ ભૈયા હુસૈન, તમને કત્લ કરવા માટે આટલું મોટું લશ્કર? ભાઈ હુસૈન, તમારો કોઈ મદદગાર નથી, તમારી કોઈ મદદ કરવા વાળો નથી, કોઈને તો બોલાવો. તો કે ઝૈનબ, તમને તો ખબર છે દુનિયા બાબા અલીને મૂકીને ચાલી ગઈ. મારા બાબા કેવી રીતે શહીદ કરવામાં આવ્યા, મારા ભાઈ હસનના જનાઝા ઉપર તીરોની બારિશ, કેવી રીતે માં ફાતેમા દુનિયાથી ગયા છે, ક્યાં જુલ્મથી શહીદ કરવામાં આવ્યા, હું કોને બોલાવું? તો કે ભાઈ, મદીનામાં એક તમારા દોસ્ત મારાથી બહુ મોહબ્બત કરતા હતા, હબીબ ઇબ્ને મદાહિર. હબીબ ઇબ્ને મદાહિર નાના હતા. મદીનામાં રસૂલુલ્લાહનો સમય હતો. મૌલા હુસૈન જ્યારે આગળ આગળ ચાલતા તો હબીબ પાછળ પાછળ ચાલતા, અને મૌલા હુસૈનનું પગ જ્યાં પડે ત્યાંથી ખાક ઉપાડીને પોતાના માથા ઉપર રાખતા અને કહેતા, હુસૈન તમે મારા મૌલા છો, હું તમારો ગુલામ છું. રસૂલલ્લાહ જ્યારે હબીબને જોતા ઉપાડીને પ્યાર કરતા. લોકો કહેતા, તમે આ બચ્ચાથી બહુ મોહબ્બત કરો છો. તો રસૂલલ્લાહ કહેતા હતા કે આ મારા હુસૈનને બહુ ચાહે છે. મૌલા હુસૈન લેટર લખે છે, પત્ર લખે છે, અને પત્ર લખીને એમાં લખે છે, એ હબીબ, હું દુશ્મનોની વચમાં છું. અમુક આલિમો એક વાત લખી છે, પડે છે, અને એમાં આ પણ લાઈન હતી, એમાં લખ્યું હતું, એ હબીબ, હું આપને ન બોલાવત મદદ માટે, પણ હું શું કરું, મારી સાથે ઝૈનબ પણ કરબલામાં છે. અલ્લાહુ અકબર. મૌલાનો કાસિદ પત્ર લઈને કુફા જાય છે. કુફામાં હબીબ દસ્તરખાન ઉપર બેઠા ખાવાની તૈયારી કરતા હતા. આટલામાં કોઈ ડોરને નોક કરે છે. હબીબ કહે છે, કોઈ મહેમાન છે, આપણે હમણાં નહીં ખાઈએ, મહેમાનને પહેલાં ખવડાવશું. દરવાજા ઉપર જઈને કહે છે, કોણ છે? આવાજ આવી, અના બરીદુલ હુસૈન. મૌલા હુસૈનનું નામ સાંભળીને હબીબ જલ્દી દરવાજો ખોલે છે, કાસિદના હાથને ચૂમે છે, ગલે લગાડે છે. શું થયું મારા મૌલાને, કેમ તું આવ્યો છો? પત્ર આપે છે રોતા રોતા. એમાં લખ્યું હતું, એ હબીબ, મારી મદદ માટે આવો. હબીબની ઝોજા કહે છે, મૌલાએ શું લખ્યું છે? તો કે મૌલાએ મદદ માને મને બોલાવ્યો છે મદદ માટે. હું વિચારું છું કે જાઓ કે ન જાઓ. બસ મોમેના એક વખત ગુસ્સામાં આવે છે, એ હબીબ તમને શરમ નથી આવતી? મૌલા હુસૈન તમને મદદ માટે બોલાવે છે અને તમે વિચાર કરો છો, લાવો તમારી તલવાર મને આપો, ઘરમાં બેસો, હું કરબલા હુસૈનની મદદ માટે જઈશ. હબીબ કહે છે, મોમેના મોમેના, હું તો તને આઝમાવતો હતો કે તારા દિલમાં મૌલા હુસૈનની કેટલી મોહબ્બત છે. જાઓ હબીબ, જાઓ જાઓ હબીબ, હુસૈનની મદદ માટે જાઓ. પણ એક મારી વાત સાંભળો, જ્યારે તમે મૌલાની સેવામાં જાઓ તો તમે સલામ નહીં કરતા, તમે મૌલાને સલામ નહીં કરતા, પહેલા મારું સલામ પહોંચાડજો કે તમારી કનીઝ તમને સલામ કહે છે. હબીબ કરબલામાં આવ્યા, એક નારે તકબીર ફૌજે અસહાબે હુસૈનીમાં બુલંદ થાય છે. જનાબે ઝૈનબ ફિઝાને કહે છે, આજ મારા ભાઈના સાથીઓ તકબીર બુલંદ કરી રહ્યા છે, કારણ શું છે? જાઓ જાઓ માલૂમ કરો. જનાબે ફિઝા દોડતા દોડતા આવ્યા. એ શહેજાદી મુબારક,
એ શહેઝાદી મુબારક આજે હબીબ આવ્યા છે. હબીબ એ ફિઝા જાઓ, હબીબને બોલાવીને જલ્દી લાવ. મૌલા હુસૈન હબીબને બોલાવીને ખેમાના દરવાજા ઉપર આવ્યા. શહેઝાદી અંદર છે, હબીબ બહાર છે મૌલા હુસૈનની સાથે. એક વખત રડીને કહે છે ઝૈનબે કુબરા, એ હબીબ તમારો આભાર, તમારો શુક્રિયા, મારા સલામ કબૂલ કરો. હબીબ રોવા લાગ્યા, એ અલ્લાહ રસૂલની નવાસીઓ ઉપર ક્યાં હબીબ ક્યાં અલીની દુખતર ઝૈનબ મને આવા સમયમાં મારો શુક્રિયા અદા કરે છે, મને સલામ કહેવરાવે છે. ઝોહરનો ટાઈમ થયો, જંગ શરૂ હતી. મૌલા હુસૈન હબીબને કહે છે, હબીબ નમાઝનો ટાઈમ છે. ફૌજે યઝીદને કહો અમારે નમાઝ પડવી છે, થોડીક વાર માટે જંગ રોકે. હબીબ આગળ જાય છે, એ દુશ્મનો નબીના નવાસાને નમાઝ પડવી છે, નમાઝનો ટાઈમ છે. એક દુશ્મન કહે છે, જાઓ હુસૈનને કહો નમાઝ પડવાનો કોઈ ફાયદો નથી, હુસૈનની નમાઝ કબૂલ નથી. બસ હબીબને ગુસ્સો આવે છે, એ દુશ્મને ખુદા, એ દુશ્મને દીન, તારી નમાઝ કબૂલ છે, જે રૂહે નમાઝ છે એની નમાઝ કબૂલ નહીં. એક વખત કહે છે, મૌલા હવે મારાથી બરદાશ્ત નથી થતું, મને રજા આપો જિહાદની, જાઓ હબીબ જાઓ. હબીબ જાય છે, લડતા લડતા આવાજ આપે છે, અસલામુ અલયકા યા અબા અબ્દુલ્લા, મૌલા સલામ કબૂલ કરો. અસહાબની સાથે મૌલા હબીબની પાસે પહોંચે છે. મુસ્લિમ ઇબને ઔસજા, અબુ સમામે સહદાવી, મૌલા હુસૈન અને બીજા સાથીઓ છે. મૌલાએ હબીબનું સર પોતાના ઝાનું ઉપર રાખ્યું. હબીબ આંખ ખોલો, તમે મારા ભાઈ છો, હબીબ તમે મારો દોસ્ત છો, જેવું તમારું નામ છે એવું જ કામ છે. એ હબીબ આંખો ખોલો. હુસૈનના સાથીઓ કહે છે, હબીબ આંખ ખોલો, કોઈ વસિયત હો તો બયાન કરો. બસ એક વખત હબીબે આંખ ખોલી, મૌલા હુસૈન તરફ જોયું, આંગળીથી ઇશારો કરે છે મૌલા તરફ, પોતાના સાથીઓને કહે છે, હું જાઉં છું, મૌલાનું ખ્યાલ રાખજો. એ હબીબ હુસૈનનો બહુ ખ્યાલ હતું. જ્યારે હુસૈન જમીને કરબલા ઉપર સૂતા હતા, તમે ક્યાં હતા? બહરમની 11 તારીખ આવી, કાફલો રવાના થાય છે, કુફા લઈ જવામાં આવે છે. જ્યારે કાફલો કુફામાં જાય છે, નાના નાના બચ્ચાઓ હાથમાં પથ્થર લઈને હુસૈનના સર ઉપર મારતા હતા. બાલ્કનીમાંથી ઓરતો પથ્થર અને ગરમ પાણી ફેંકતી. એક નાનો એવો બાળક હાથમાં પથ્થર છે, એને ખબર નથી આ કોણ છે, મારવાની કોશિશ કરે છે. એક સરમાંથી આવાજ આવી, એ બેટા પથ્થર નહીં મારતો, મારા મૌલા હુસૈન. કે છે, તમે કોણ છો? તો કે હું તારો બાપ, હબીબ ઇબને મઝાહિર. મૌલા સજ્જાદના કાનમાં આવાજ ગઈ, એ ફૂફી ઝૈનબ, હબીબનો યતીમ અહીંયા છે. આવાજ આવી ઉપરથી, એ શહેઝાદી ઝૈનબ, હું હબીબની બેવા છું. બસ એક વખત ઝૈનબ કહે છે, એ હબીબની બેવા, મારો પુરુષો કબૂલ કરો. એ ઝૈનબે કુબરા, તમે પુરુષો આપો, તમને પુરુષો દેવા વાળું કોણ હતું? અલા લઅનતુલ્લાહ અલા અલ્કૌમિ ઝાલિમીન. وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. ماتم حسين.